ए कोस थीटा अने वाई घटक गणवान सूत्र ए साइन थीटा। तो हवे जो अहीं ध्यान आपजो, तमने आनी किंमत पूछी हो तमने खबर हो साइन त्रीस की किंमत केटली थाय, तो आखा गाम ने आवड़े जो त्रिकोणमिति कोष्टक भण्या हो तो हूँ आवे 1/2। पण हवे साइन 40 डिग्री की किंमत पूछी हो तो पाछा के आ नवू गलकू काढ्यो, कोईने आवड़े तो उछवात करजो हूँ आवे। तो थोड़ी भी पड़ी जाए कि नहीं तमने एम थाय माइनस साइन त्रीस की किंमत अथवा तो त्रिकोणमिति कोष्टक पाकू कर दिया तो आ पासू नवू गलकू निकलू बराबर ने। तो साइन 40 की किंमत तमारे जोवा माटे लॉग टेबल नो उपयोग करवो पड़े, शेनो? पर लॉग टेबल पहला बधाय काढ़ी राखजो, पछी तमने एनो उपयोग करता शीखवाड़ बराबर। 11मा धोरणमां थी 12मा धोरणमां थी केमिस्ट्रीमां तमारानो उपयोग आवे तो हूँ अहीं शीखवाड़ी दऊं छूं बराबर ने, पछी तमारे कंई जरूर पड़शे नहीं, एटले व्यवस्थित रीते शीखी लेजो। पहला लॉग टेबल काढ्यो बधाए, बधाए पास छे के नहीं? जेनी पास न होय ने ई जेनी बाजूमां होय एनी बाजूमां बेही जईए टूंकमां, नहींतर पछी बीजी वार कोई हवे समजावशे नहीं। तो जो लॉग टेबल भणीए एनी पहला एक आ वस्तु पहला क्लियर करी नाखीए, दाखला तरीके आ वर्तुळ लईए, मन कहेशो आ खूणो केटलो होय? 90 ડિગ્રીનો હોય કે નહીં? હવે આ વર્તુળના હું 90 ભાગ પાડી દઉં તો દરેક ખૂણો કેટલા ડિગ્રીનો મળે? તો આવડો આ એક ખૂણો છે 1 ડિગ્રીનો હોય, પછી અહીંયા કેટલા ડિગ્રીનો થાય? 2 ડિગ્રીનો, એમ કરીને અહીંયા 3 ડિગ્રીનો, બરોબર વચ્ચે 45। તો 1 ડિગ્રીનો ખૂણો તમને ક્લિયર થાય? આવડો આ જે નાનો એવો ખૂણો બને ને 1 ડિગ્રીનો કહેવાય। હવે 1 ડિગ્રીના તમારે 60 ભાગ પાડવાના કેટલા? 1 ડિગ્રીના 60 ભાગ પાડશો એટલે તમને નાનો એવો ખૂણો મળશે, એને મિનિટ કહેવાય। શું કહેવાય? દરેક ખૂણો મળશે ને, 1 ડિગ્રીના તમારે કેટલા ભાગ પાડવાના? 60। દાખલા તરીકે આ 1 ડિગ્રીનો ખૂણો છે, થોડોક એને ઝૂમ કરીએ આપણે, આ ખૂણો કેટલો છે? 1 ડિગ્રીનો, આના ટોટલ કેટલા ભાગ પાડવાના તમારે? 60 ભાગ પાડવાના। તો નાનો નાનો ખૂણો મળશે કે નહીં? એ ખૂણાને એક મિનિટ કહેવાય। શું કહેવાય? મિનિટની માથે આપણે અહીં લીટો લખશું। તો હવે મને કોઈ કહેશો કેટલા મિનિટ ભેગા થાય ત્યારે 1 ડિગ્રી બને? હા, તો હવે એક રિલેશન યાદ રહી જાય કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, ટપો પડે છે કે નહીં? હજી એકવાર કહો, 60 મિનિટ ભેગા થાય ત્યારે શું બનશે? 1 ડિગ્રી। અચ્છા, અને 10 વડે ભાગી નાખો તમે, ફરી એકવાર કહો, આ પાયાનો નિયમ યાદ રાખજો, સંબંધ 1 ડિગ્રી બરાબર કેટલા આવશે? 60। 60 મિનિટો ભેગી થાય ને ત્યારે 1 ડિગ્રી બને, તેના રાખજો। હવે અને 10 વડે ભાગી નાખો તો 1/10 ને અહીંયા શું આવશે? 60/10। તો 1/10 કરો એટલે કેટલા થાય? 0.1 ડિગ્રી। આ મીંડું મીંડું કેન્સલ થાય તો 0.1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થયા? 6 મિનિટ થયા। તો જુઓ, હવે હું તમને એમ કહું કે ભાઈ 0.1 ડિગ્રી એટલે કેટલા મિનિટ? 6 મિનિટ થઈ। અચ્છા, 0.2 ડિગ્રી એટલે 12 મિનિટ થાય બરાબર ને? 0.1 કે 6 હોય તો 0.2 એ કેટલી થાય? 12, 6નો ઘડિયો બોલતો જવાનું, 12 મિનિટ। 0.3 ડિગ્રી બરાબર 18 મિનિટ। અચ્છા, 0.4 ડિગ્રી બરાબર 24 મિનિટ। 0.5 ડિગ્રી બરાબર 30 મિનિટ। અચ્છા, 0.6 ડિગ્રી બરાબર 37 મિનિટ થશે। 0.8 ડિગ્રી બરાબર 42 મિનિટ થાય। 0.8 ડિગ્રી બરાબર 48 મિનિટ। 0.9 ડિગ્રી બરાબર 54 મિનિટ। અને 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થઈ જાય। તો એટલું યાદ રહે, કેમ 60 મિનિટ ભેગી થાય ને 1 કલાક બને? 60 મિનિટ ભેગી થાય એટલે કેટલી કલાક થાય? 1 કલાક। એ જ રીતે 60 મિનિટ ભેગી થાય ત્યારે શું બનશે? 1 ડિગ્રી। તો એટલું ક્લિયર થયું કે નહીં? હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 0.5 ડિગ્રી એટલે કેટલા મિનિટ થયા? 30। તો અહીંયા 30 મિનિટ થાય, 5×6 કરી નાખવાનું। તમને એમ કહે કે 0.8 ડિગ્રી એટલે કેટલા મિનિટ થયા? 6 વડે ગુણ નાખવાનું એટલાને, હાથને, તો 42 મિનિટ। આવડે કે નહીં? તો હવે જુઓ, તો લોગ ટેબલ કાઢો, એમાં તમારે સાઇન 40 ની કિંમત ગણવી હોય તો કઈ રીતે ગણવાની? તો લોગ ટેબલની અંદર તમારે નેચરલ સાઇનમાં જોવાનું, કેમાં જોવાનું? હવે નેચરલ સાઇન ગોતો, તો લોગ ટેબલમાં તમારી જાતે પહેલાં નેચરલ સાઇન ગોતો,
आज बधाई ने एम जोता आवड़ी जाव जो हो नेचरल साइन मिलू तमने केटला ने मिली गयू ओके तो हवे नेचरल साइन नी अंदर जो तमे नजर नाखशो तो अहीं डिग्री एवं लखेलू हशे मिल्यू डिग्री एवं लखेलू छे ने आम बराबर हवे डिग्री नी शुरुआत क्यांथी थई छे जुओ तो नीचे जीरो एक बे त्रण चार अप टू क्या सुधी छे पहला पाना में शू माली सुधी छे ने बराबर ने मिल्यू ने अने बीजा पाना में तमे जुओ तो 45 થી ક્યાં સુધી છે 89 સુધી તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર છે આવડું આ જે ડિગ્રી છે ને એ ઊભી કોલમમાં તમને બધી ડિગ્રી બતાવે તમને એમ કે 5 ડિગ્રી ક્યાં છે તો તમારે અહીંયા જોવાનું આવડું આ તમને શું બતાવે 5 ડિગ્રી તમને એમ કે 44 ડિગ્રી ક્યાં છે તો આ તમને 44 ડિગ્રી બતાવે તમને એમ કે ભાઈ 55 ડિગ્રી ક્યાં છે તો એ આ બાજુ છે બીજા પાનામાં એટલું ક્લિયર છે હવે તમે આડી લાઇનમાં જુઓ ને તો ડિગ્રી આપી હશે અપૂર્ણાંકમાં પહેલાં અહીંયા જીરો લખ્યું હશે પછી 0.1 ડિગ્રી લખ્યું હશે લખ્યું પછી 0.2 ડિગ્રી લખ્યું હશે પછી 0.3 ડિગ્રી લખ્યું હશે ક્યાં સુધી લખેલું છે 0.9 ડિગ્રી સુધી હવે તમને ખબર છે જીરો ડિગ્રી આપણે આ જીરો હોય ને એટલે 0 મિનિટ થઈ હવે 0.1 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય તો 6 મિનિટ ઉપર લખેલી છે લખી ને 0.2 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય 12 મિનિટ અહીંયા 18 મિનિટ ક્યાં સુધી છે 54 સુધી છે અને એની પછીનું જે ખાનું છે એમાં મીન ડિફરન્સ એવું લખેલું હશે મીન ડિફરન્સ ક્યાં સુધી છે 1 2 3 4 અને 5 તો આટલી વસ્તુ તમને મળી ગઈ પાકું હજી એકવાર કહું ડિગ્રી જોવાનું હોય તો અહીંયા જોવાનું આ પૂર્ણાંકમાં ડિગ્રી બતાવે આ હેમાં બતાવે અપૂર્ણાંકમાં બરાબર ને ડિગ્રીની ઉપર શું લખેલી હશે એની મિનિટો હવે એક એક્ઝામ્પલ દઉં ને એટલે આગળ તમે રાજીના રેડ થઈ જાઓ જોજો એટલું જ મળી ગયું ને તમને હવે તમને એમ કે ભાઈ 40.5 ડિગ્રીની કિંમત જોવે છે આપણે તો આનો મતલબ શું થાય 40 ડિગ્રી પૂરા છે ને પ્લસ કેટલા છે 0.5 ડિગ્રી એટલે પહેલાં તમારે શું કરવાનું હોય સાઇન હોય એટલે એમાં જોવાનું નેચરલ સાઇનમાં પછી કોને ગોતવાના 40 ડિગ્રીને હવે 40 ડિગ્રી તમને અહીંયા કંઈક મળી જાય મળ્યા મળ્યા ને ટૂંકમાં હવે પછી કેમાં જવાનું તમારે 0.5 ડિગ્રીમાં 40 ડિગ્રીને ગોતી રાખ્યા અહીંયા પછી 0.5 ડિગ્રી ગોતો અહીંયા ત્યાં હશે એ 0.5 ડિગ્રી ઉપર હશે ને તો હવે તમારે શું કરવાનું 40 ડિગ્રીથી આડું જવાનું અને 0.5થી ઊભું જવાનું એટલે અહીંયા 4 આંકડાનો એક નંબર હશે કેટલા આવે છે 66.94 આ એની કિંમત પણ ખાસ યાદ રાખજો આ જે કિંમત છે ને 0. પછીની હોય ક્યાંથી હોય એટલે અહીંયા 0. લખવાનું ખાસ ભૂલવાનું નહીં જો આ સાઇન 40.5 ડિગ્રીની કિંમત થઈ ગઈ આવડી જાય કે ન આવડી જાય હાલો હવે તમને આવડવા મળવું જોઈએ હું એમ કહું કે સાઇન 20.8 ડિગ્રીની કિંમત ગોતો જીરો પોઈન્ટ બોલવાનું હો પાછો 0.3 51 હાલો સાઇન 48.8 ડિગ્રીની કિંમત ગોતો 0.75 આવડેગા કે ન આવડેગા હાલો સાઇન 75.3 ડિગ્રીની કિંમત ગોતો 0.93 બધાને આંકડો હરખો જ આવશે બધાના લોક ટેબલ હરખા જ હશે ઓકે હાલો હાલો આનો જવાબ શું આવશે સાઇન 48 ડિગ્રીની 0.74 અમુકને સુરસુરિયું થઈ ગયું છે આમાં હવે અહીંયા 48 ડિગ્રી હોય ને એટલે અહીંયા શું હોય બાજુમાં શું હોય જીરો એટલે તમારે શું જોવાનું 48 તમને આ બીજા ખાના બીજા પાનામાં જોવા મળશે મળ્યા ને 48 તમારે ડાયરેક્ટ કેમાં જોવાનું જીરોમાં જ તે એટલે અહીં સપોઝ 48 હોય તો એને પહેલા ખાનામાં જ જોઈ લેવાનું ખબર પડે છે કે નહીં તો એની કિંમત કેટલી આવી 0.7732 ઓકે હાલો વરસાદ છે ભાઈ હાલો
પછી આમ હોય 55.5 ડિગ્રી ની કિંમત આવડી જાય કે ન આવડી જાય? ઉભા રહેજો, જોજો આગળ આગળ. હવે સુરસુરિયું થાય તો જ બકે, આમ તો આવડી જાય મોટા ભાગનાને. આનો જવાબ શું આવે? 48 ડિગ્રી અને 37 મિનિટનો. હવે ઘણી વાર છે એ તમને અહીંયા 48.6 ન આપે, 37 મિનિટ તમને ક્યાં મળશે? ઉપર મળશે ને, 48 ડિગ્રી તમને મળી ગયા છે ને ઊભી લાઈનમાં અહીંયા. હવે 37 મિનિટ ગોતવાનું, તો 37 મિનિટ તમારે અહીંયા આડું ગોતવાનું. મળ્યા હશે, 0.6ની ઉપર હશે 37 મિનિટ. મળ્યું ને? એટલે 48નું તમારે 37 મિનિટમાં જોવાનું. તો શું આંકડો આવે છે? કયો અહીંયા? 75.01. આવડે કે ન આવડે? હવે હાલો, 20 ડિગ્રી અને 12 મિનિટ. ત્રેપન. ઓકે હાલો, આમ હોય તો 55 ડિગ્રી અને 54 મિનિટ. આમાં શું છે, અવાજનો વિકૃત થઈ જાય આખો, બરાબર ને? બધા બોલે 81. આવડે કે ન આવડે? હવે કયો લ્યો, પાર્ટી ફોર્મમાં છે. હાલો, 48 ડિગ્રી અને 23 મિનિટ. સુરસુરિયું થઈ જાય આગળ. સુરસુરિયું થઈ ગયું ને? જો હવે બાળકોને આમાં જ પ્રશ્ન થાય, બાકી તો ધીમે ધીમે આવડવા મળે. હવે અહીંયા ધ્યાન આપજો, આવું આપ્યું હોય ત્યારે શું કરવાનું તમારે? તો પહેલાં તમને 48 ડિગ્રી તો મળી ગયા કે નહીં પાકું? હવે ઘટે હું 23 મિનિટ. હવે 23 મિનિટ માટે તમે અહીંયા નજર નાખી છે, પણ કાંઈ મેળ નહીં પીડ્યો હોય. તો હવે તમારે વિચારવાનું કે 23 મિનિટ કરતાં ઓછી મિનિટ કઈ છે? અહીંયા તમને જો 18 મળી હશે અને 24 મિનિટ મળી હશે. 23 મિનિટ તમને કાંઈ મળી છે નહીં, એટલે અહીંયા જે હોય ને એના કરતાં ઓછી મિનિટ કઈ છે? 18. તો તમારે શું કરાય, 48 ડિગ્રીનું 18 મિનિટમાં જોઈ નાખો. પહેલાં 0.7766. હવે આપણે જોવાનું કેમાં હતું? 48 ડિગ્રી અને 23 મિનિટમાં. પણ જોયું કેમાં? 48 ડિગ્રી અને 18 મિનિટમાં. હવે આપણે ઘટે કેટલી? આ 18માં કેટલા ઉમેરો તો 23 આવી જાય. 5 મિનિટ અહીં ઉમેરી દેવાની. હવે આ 5 મિનિટ ક્યાંથી ઉમેરવાની? તો તમારા મીન ડિફરન્સમાં જવાનું. ક્યાં? મીન ડિફરન્સમાં એક લખ્યું હશે, બે લખ્યું હશે, 3 લખ્યું હશે, 4 લખ્યું હશે અને 5. આ 5 દેખાય કે નહીં? હવે 5માં તમારે પાછું નીચે જવાનું, 48 સામે આંકડો કયો આવે? હા, તો એ 10ને સેલે ઉમેરવાના. ઘડીક ભી પડશે પણ આગળ આવડી જાવ, ચિંતા ન કરતા. તો હવે તમારે શું કરવાનું, જોવાનો સરવાળો કરો. તો 48 ડિગ્રી અને કેટલી થઈ ગઈ? 23 મિનિટ. અહીંયા સરવાળો કરી નાખો, 74 37. તો આ એની કિંમત થઈ ગઈ. ખબર પડે છે કે નહીં? જ્યારે સીધે સીધું આમાં કોઈ માહિતી આપેલી ન હોય તમારે એમાં જવું પડશે મીન ડિફરન્સમાં. હજી એક એક્ઝામ્પલ લઈએ, જુઓ, 32 ડિગ્રી અને 38 મિનિટ. નિરાયતે જોજો, લખવું હોય તો લખજો ટૂંકમાં સાઈડમાં, બો ડાયરેક્ટ તમને અત્યારે નહીં આવડી જાય. નિરાયતે મને જવાબ આપો. 0.53. તો પહેલા તમે શું કરશો, 32 ડિગ્રી અને 38 મિનિટ ગોચો, તો 38 મિનિટ તમને અહીં મળશે નહીં. હવે 38 કરતા ઓછી કઈ છે? તો તમારે શું કરાય, 38 ડિગ્રીનું 32 ડિગ્રી અને 37 મિનિટમાં જોઈ લેવાય પહેલાં. તો 32 ડિગ્રી અને 37 મિનિટનો જવાબ શું આવે?
0.53 88 હવે જોવાનું હતું આપણે 38 મિનિટમાં જોઈ નાખ્યું તો કેટલી મિનિટ ઘટે છે તો 2 મિનિટ આ મીન ડિફરન્સમાંથી ઉમેરી દેવાની તો હવે 32 સામે 2માં નીચે તરફ કયો જવાબ આવે છે જો 5 એ 5 અહીં ઉમેરી દેવાના તો શું આવશે સાઈન 32 ડિગ્રી આ કેટલી મિનિટ થઈ 38 મિનિટ ને આમાં સરવાળો કરી નાખવાનો 0.5393 આવડશે કે નહીં આવડે હવે હાલો હજી એક બે એક્ઝામ્પલ લઈએ આપણે સાઈન 45 ડિગ્રી અને 40 મિનિટ બધાને આવડી જવું જોઈએ જે ન આવડે એ પૂછી લેજો મને કેટલાનો જવાબ આવી ગયો છે ઊંચો વાત કરજો એકવાર એટલે મને ખબર પડે ઓકે તો ફાઇનલ જવાબ શું આવે કયો 71 53 તો આવડી જશે કે નહીં તો કેટલાક દાખલા હું અત્યારે આપું છું તમારી જાતે લખવાના છે બરાબર ફટાફટ સોલ્વ કરો હાલો આખા ફિઝિક્સમાં આનો ઉપયોગ આવવાનો છે 0 ન આવડે હોય ન આવડે અથવા ઓનલાઈન વાળા પાસે લોગ ટેબલ ન હોય તો એને અમે ફરીવાર ભણાવી દઈશું એની ચિંતા કરતા નહીં ઓનલાઈન વાળા માટે જ તેઓ ઓકે હાલો જુઓ હવે આ દાખલા સોલ્વ કરો ફટાફટ હાલો એટલાના જવાબ શું આવે એ તમારી જાતે લખવાના છે થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે તમારે સ્પીડ આવશે એમાં હાલો લ્યો મને 50.8 ડિગ્રીની કિંમત કયો તો 77.49 ક્લિયર કેટલાને આવો જવાબ આવ્યો છે ઓકે હાલો આ તો આવી ગયું આની કિંમત શું આવશે 98 26 હાલો આની કિંમત 75.01 હાલો પછી આની કિંમત 67.82 હાલો આની કિંમત 77.79 હાલો આની કિંમત 77.44 આની કિંમત 17.99 તો આવો જવાબ આવી ગયો હોય એવા કેટલા છે બધા સાચા પડ્યા હોય એવા આવડી જશે ને ટૂંકમાં તો હવે જો અત્યારે આપણે શું કરતા હતા સાંભળજો તમને અહીંયા ખૂણો આપી દેતા હતા 45.8 ડિગ્રી અને તમે એની કિંમત મેળવતા હતા હવે આ લોકો શું કરે સાંભળજો શાંતિથી તમને એમ કે સાઈન થીટાની કિંમત આટલી છે 0.48 45 તો આના ઉપરથી ખૂણો ગણવાનું કે શું કે તો હવે ખૂણો ગણવા માટેનો નિયમ એવો છે આ થીટાને સૂત્રનો કરતાં બનાવી દેવાનું સાઈનને બરાબર ને આ બાજુ લઈ જવાનું તો આને શું થઈ જાય કયો સાઈન ઇનવર્સ મૂંઝાતા નહીં હો થોડુંક નવીન લાગશે આગળ બધું રાગે પડી જાય એની ચિંતા ન કરતા બધાને આવડી જાય ને પછી જ આપણે આગળ વધશું હવે તમારે જ્યારે ખૂણાની કિંમત ગણવાની હોય ત્યારે તમારે શું કરવાનું હવે લોગ ટેબલમાં 4 આંકડાનો નંબર આપેલા છે ને તમને બરાબર ને એમાં 48 45ની નજીકનો આંકડો ગોતવાનો ગોતો લ્યો હવે
चार आंकड़ा नंबर है जो आम जो हूँ हज एक बार कहूँ हमें आम जो अड़तालीस नजीक शू करें पहला खाना में जो है पहला जो सत्तर है पीछे सत्यावीस है आग हल्या जाओ सेतालीस आए अड़तालीस वाली लाइन हो जो आजीक ना आंकड़ो जुवो जो बे आंकड़ा पॉइंट अड़तालीस तैंतीस पॉइंट अड़तालीस अड़तालीस तो मन कहो अड़तालीस पिस्तालीस नजीक कोण आवे बे हरकू थयु तैंतीस में तमे बार उमेरशो त्यारे पिस्तालीस था अने पिस्तालीस में तमे केटला उमेरशो तो अड़तालीस था तो मने कहो पिस्तालीस कोनी नजीक कहवाय तैंतीस नजीक कहवाय के अड़तालीस नजीक हाँ तो तमारे आमा जोई लेवानु तो हवे एमां जमी जो तो अड़तालीस हामे डिग्री केटली आवे आवडानी हामे 29 डिग्री ऊपर मिनिट जीरो एटले फाइनल जवाब शू आव्यो तो खूणो छे 29 डिग्री नो होय खबर पड़े से कि नहीं हालो एक बे केस ले एटले तमने वधारे क्लियर थाय साइन थीटा बराबर आम छे मूंजाता नहीं हो बधुं आवड़ी जाय टूंक में अड़तालीस पचास 0.48 पचास तो तमारे शूँ करवानुं पहेला थीटा ने सूत्रों करता बनाई देवानुं थीटा बराबर शूँ थाय साइन इनवर्स 0.48 पचास तो हवे 48 पचास नुं जोवो 48 पचास नजीक नो आंकड़ो गोतो 48 એટલે 29 ડિગ્રી જ આવશે ક્લિયર થયું કે નહીં હાલો હજી એક મોટો આંકડો ધ્યાનમાં લઈએ આપણે 0.7895 સાઈન થીટા બરાબર તો થીટા કેટલો થાય તો 0.7891 આંકડો નજીક આવે ને આની તો હવે 7891 ની સામે ડિગ્રી કેટલી છે જુઓ તો 52 ડિગ્રી અને ઉપર 6 મિનિટ છે ને અને આમે લખી શકાય કે નહીં જુઓ તો 52.1 ડિગ્રી લખાય ને કારણ કે 6 મિનિટની નીચે તમને ખબર છે 0.1 ડિગ્રી આપ્યું એટલે તમે બે રીતે લખી શકો 52 ડિગ્રી અને 6 મિનિટ અથવા હું લખી શકો 52.1 ડિગ્રી બેનો મતલબ હરખો થયો ખબર પડે છે કે નહીં તમને જો ખબર ન પડતી હજી એકવાર આ બેને અલગ પડી ગયો તો 52 ડિગ્રી થયા ને આ કેટલા થયા 0.1 ડિગ્રી 0.1 ડિગ્રી એટલે કેટલી મિનિટ થઈ 6 મિનિટ એટલે આ લખો તો એ સાચું કહેવાય ને આ લખો તો એ સાચું કહેવાય એમાં કોઈ ખોટું પાડી શકશે નહીં હજી થોડીક પ્રેક્ટિસ કરીએ આપણે સાઈન થીટા બરાબર તમને આમ આપી દે 0.5049 તો 50 49 નજીકનો આંકડો કયો આવશે જોતા રહેજો ભાઈ એમાં જોવાનું છે બધાને તો કયો આંકડો આવે છે 50 45 આવે ને તો હવે આની કિંમત શું આવશે થીટાની 30.3 ડિગ્રી જો આમ ન લખવું હોય તો શું લખવાનું 30 ડિગ્રી અને 18 મિનિટ આ બે અલગ લખી શકો આમ તમે આવડેગા કે ન આવડેગા હાલો જો સાઈન થીટા બરાબર આમ આપે 0.1215 બાર 19 નજીક આવે ને આની હા તો ખૂણો કેટલો થાય આની આ 7 ડિગ્રી પૂરો ઓકે હાલો હવે આવડી જશે ને સાઈન થીટા બરાબર તમને આમ આપી દે 0.4790 જોયો ભાઈ અમે અમે નજર નાખજો લોક ટેબલમાં કેટલા આવે છે 47 87 નજીક આવે ને હાલો તો અહીંયા ખૂણો કેટલો મળે છે 28 ડિગ્રી અને 6 મિનિટ અથવા આમે લખીએ કે ને 28.1 ડિગ્રી 37 મિનિટ આવે છે અહીંયા તો અહીંયા શું આવશે 28.6 ડિગ્રી આવશે બરાબર ને આવડી જાય કે ન આવડી જાય તો હવે આમાં કંઈ ને કંઈ વાંધો આવશે બરાબર ને ખૂણો આપે તો મૂલ્ય ગણતા આવડવું જોઈએ મૂલ્ય આપે તો ખૂણો ગણતા આવડવું જોઈએ બરાબર હજી થોડીક આપણે દાખલા ગણશું ને એમ તમારે ગ્રીપ આવતી રહેશે તો આ હતી આપણે નેચરલ સાઇનની વાત કરી હવે જો આમ આપી દઈએ તમને સાઇનની જગ્યાએ હવે ટેન આપે 50.8 ડિગ્રીની કિંમત
હવે ટેન આપે તમારે એમાં જોવાનું નેચરલ ટેન્જન્ટમાં, કેમાં જોવાનું? તો હવે નેચરલ ટેન્જન્ટ ગોતો તો મળ્યું. હવે જો નેચરલ સાઇન કરતાં નેચરલ ટેન્જન્ટમાં શું તફાવત છે એ તમને કહું. જો તેનાય રાખજો, નેચરલ ટેન્જન્ટમાં તમે નજર નાખો તો ડિગ્રી આપેલી છે, એમાં આપેલી છે ને, ક્યાંથી ચાલુ થાય? જીરોથી ચાલુ થઈ અને 44 ઊંધી છે, અને પછી 45થી ચાલુ થઈ અને 89 ઊંધી. પછી સાઈડમાં તમે આડી લાઈન જુઓ તો એમાં તમને અપૂર્ણાંકમાં ડિગ્રી આપેલી છે. સાઈનમાં જેમ આપ્યું હતું એમ જ આપેલું છે કે નહીં આમાં પણ? હવે જોજો અહીંયા તમે પહેલી લાઈન જુઓ, ડિગ્રીની બાજુની લાઈન 0.0 વાળી મળી તમને. એમાં તમે જુઓ તો બધા આંકડા પોઈન્ટ પછી આપેલા છે ને તમને. જો ક્યાં ઊંધી પોઈન્ટ પછી આપેલા છે? 44 ઊંધી મળ્યું. હવે 45માં આવી જાવ તો, હા તો હવે પછીના આંકડા ક્યાં હશે? એક પછી, પછી બે પછી ક્યાંથી ચાલુ થાય? 66થી થાય. 3 પછી ક્યાંથી ચાલુ થાય? 4 પછી ક્યાંથી ચાલુ થાય? આઈડિયા આવશે કે નહીં? ફરી વાર પાછા નેચરલ સાઇનમાં આવો તો નેચરલ સાઇનમાં બધા આંકડા કોની પછી છે? જુઓ પહેલી લાઈનમાં અવલોકન કરો તો જો 0થી 44 ઊંધી જોવો તો એ પોઈન્ટ પછી છે, અને 45થી આગળ જાઓ તો એ બધા કોની પછી છે? પોઈન્ટ પછી. એટલે નેચરલ સાઇનમાં બધા 0 પોઈન્ટ પછી આવે, અને નેચરલ ટેન્જન્ટમાં 0 પોઈન્ટ પછી હોય કે અને 1 પોઈન્ટ પછી હોય કે અને 2 પોઈન્ટ પછી હોય કે 0 પોઈન્ટ ઊંધી ક્યાં ઊંધી હશે? 44 ઊંધીના જે આંકડા છે ને એ 0 પોઈન્ટ પછીના છે. પછી 45થી ક્યાં હું ચાલુ થવાનું? 1 પોઈન્ટ. પછી આગળ જુઓ તો 2 પોઈન્ટ ક્યાંથી ચાલુ થાય? 66થી ને જ ચાલુ થતું, 63થી થાય. ગોતો ક્યાંય 63માં નજર નાખો, મળ્યું. પછી જુઓ તો 3 પોઈન્ટ સમથિંગ ક્યાંથી ચાલુ થાય? 72થી નહીં થતું હોય, 71થી વચ્ચે ક્યાંક ચાલુ થતું હોય. જુઓ મળ્યું કે નહીં? તો હવે આઈડિયા આવી જાય કે નહીં? તો હવે જો સાઇનમાં જેમ જોયું હતું એમ જ જોવાનું, પણ તમારે પહેલી લાઈનમાં નજર નાખવાની કે 0 પોઈન્ટ પછીનો છે કે 1 પોઈન્ટ પછીનો છે. થોડીક પ્રેક્ટિસ કરશે એટલે આઈડિયા આવશે. જો હું તમને આમ કહું, 40.5 ડિગ્રીની કિંમત ગોતો. તો પહેલાં 40 ડિગ્રી પૂરા ગોતવાના ઊભી લાઈનમાં, પછી 0.5 ગોતવાના. એટલે આંકડો કેટલો આવે છે? 0.8541. આવી ગયો જવાબ બધાને? આવો કે નહીં? જ્યારે 40માં જોવો ને ત્યારે પહેલાં ખાનામાં જોવાનું કે 0 પોઈન્ટ પછી છે કે 1 પોઈન્ટ પછી છે, ખબર પડે છે કે નહીં? આમ આપ્યું હોય તો, હા સોરી, ટેન આપણે નેશનલ ટેન્જન્ટમાં જોઈએ છે ને, તમે બસ જોઈ લીધું. હાલો ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. 10.48 ડિગ્રીની કિંમત ગોતો તો કેટલો આવે છે? 1.0649. ક્લિયર થયું કે નહીં? તમને આમ કે 10.52 ડિગ્રીની કિંમત. આવડ્યું કે ન આવડ્યું? હાલો 10.60 ડિગ્રીની કિંમત. કેટલા? 75 કે 78? 75 બોલે ને, તો વચ્ચે કોઈક 78 બોલે, 93. ઓકે હાલો, હવે તમને આમ આપે 10.80 ડિગ્રીની કિંમત. હવે જોજો, 6.1066. તો આવડી જાય કે નહીં? હવે હવે વાંધો આવશે. હવે તમને આમ આપી દે 10θની કિંમત કે 0.4870 છે, તો ખૂણો ગણતા આવડે? હવે કિંમત આપી દે તો આખામાં જોવાનું કે 0.4870ની નજીકનો આંકડો કયો છે. ટેનમાં મોટા ડિફરન્સ આવશે. ઓ હાલો, 0.4870 આવે છે ને નજીકનો આંકડો, તો એની સામે ખૂણો શું મળે છે? 26 ડિગ્રી પૂરા. ઓકે હવે આમ કહે તો
टेन थीटा बराबर एक पॉइंट पिस्तालीस सीतेर। तो हम तक एक पॉइंट वालों भाग देखाव जो बीजो एक क्या भाग देखाव जो है नही तो एक पॉइंट पशी आंकड़ा में जो तो एक पॉइंट पिस्तालीस पचास आए से पीछे आगलो आंकड़ो क्यों आए पंचावन आए से तो आ तो बहुत मोटो डिफरन्स थी जाए बराबर ने एट्ले आ पिस्तालीस सीतेर नजीक कोण आवशे पिस्तालीस पचास तो एनी सामे खूणो शू आवे छे पंचावन पॉइंट पांच डिग्री ने आम न लखवू होय तो पंचावन डिग्री अने त्रीस मिनिट तो आवड़े के न आवड़े तो हालो थोड़ी प्रेक्टिस् कर नाखो तो नेचरल टेन्जटनी एक कलाक काढ़ी से हो आम आपणे पछी गलका न काढता ને ન આવડે તો હજી પૂછી લેજો મૂંઝાતા આની ટૂંકમાં આરામથી આવડી જશે। હાલો ગણે રાખજો પેલું મીન ડિફરન્સમાં ઉમેરતા આવશે આ ઉમેરતા આવડશે તમને આમાં એક પેલા મીન ડિફરન્સ વાળું એક્ઝામ્પલ લઈ લઈએ આમાં એ બાકી રહી ગયું टेन अड़तालीस डिग्री अने बेतालीस मिनिट कीधो जवाब हूँ आवे पहला जो तो आमा मेन डिफरेंस में जो नहीं पड़े बेतालीस मिनिट तमने मिली जाए ऊपर प्रेक्टिस करजो आळस न करता आमा एक पॉइंट तेर त्यासी मिली गयो के नहीं हवे आम होय तो जोजो टेन पचास डिग्री અને વીસ મિનિટ હવે પચાસ ડિગ્રી તો તમને મળી જાય પણ વીસ મિનિટ તમને મળશે નહીં તો વીસ કરતાં ઓછા શું છે અઢાર તો તમારે શું કરવાનું પચાસનું અઢારમાં જોઈ લેવાનું ઝીરો પોઈન્ટ નું આવે એક પોઈન્ટ વીસ પિસ્તાલીસ હવે તમારે જોવાનું છે વીસમાં જોયું કેમાં અઢારમાં કેટલી મિનિટ ઘટે તો બે મિનિટ તમારે મીન ડિફરન્સમાંથી ગોતવાની તો ચૌદ આવે છે ને પચાસની સામે બરાબર ને પચાસની સામે ચૌદ આવતું હશે બરાબર ને હવે આમાં ચૌદ ઉમેરી ગયો તો એક પોઈન્ટ આમાં તમારા નવ પાંચ ઝીરો વીસ બરાબર ને આ આપણો ફાઇનલ જવાબ તો ઓલામાં જોયું તો એમ જ જોવાનું બરાબર ને આમાં મોટા આંકડા આવે છે ટેનમાં ટૂંકમાં આઈડિયા આવે છે કે નહીં હજી એક પ્રેક્ટિસ કરી નાખો તો ઓગણપચાસ ડિગ્રી અને પંચાવન મિનિટનું જુઓ તો પંચાવન મિનિટ તમને ક્યાંય મળશે નહીં પંચાવન કરતાં ઓછી કઈ ચોપન તો ઓગણપચાસ ડિગ્રીનું ચોપન મિનિટમાં જોઈ નાખો એક પોઈન્ટ અઢાર બ્યાસી હવે ઘટે કેટલી મિનિટ આપણે એક મિનિટ એક મિનિટ અહીં ઉમેરી દો ઉમેરીને જ કીધું ટૂંકમાં ડાયરેક્ટ જવાબ જ કીધો હવે જવાબ આવી ગયો ને ટૂંકમાં હાલો તો હવે પ્રેક્ટિસ કરો લ્યો ન આવડ્યું હોય તો મૂંઝાતા નહીં હો ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરતા જશું એમ આવડતું જાય તો હાલો મને કહો તો પહેલામાં શું જવાબ આવે એક પોઈન્ટ ઝીરો તેર બે સુડતાલીસ હાલો પછી બીજામાં એક પોઈન્ટ બે પિસ્તાલીસ તેર તેતાલીસ બરાબર ને હાલો એની પછીનામાં
તેર જીરો તાણું તેર જીરો ત્રણ. હાલો એની પછીનામાં બાવીસ ત્રેસઠ એકસઠ. હાલો એની પછીનામાં જીરો પોઈન્ટ તોતેર પંચાવન. એની પછીનામાં એક પોઈન્ટ જીરો નવસો એકાવન. બધાએ સાચા હોય એવા કેટલા? બાજુમલ જોયું નથી ને ટૂંકમાં? નહીં. ઓકે, તો હવે આવડી જાહક નહીં ટૂંકમાં. આની આપણે પ્રેક્ટિસ સતત કરે રાખશું એટલે વાંધો આવશે નહીં. તો હવે લગભગ આપણું ગાડું હાલશે. જુઓ, હવે અહીં તેને આપજો ભાઈ સદીશમાં. હવે થોડાક આગળ વધીએ. તમને ખબર છે, ગયા લેક્ચરમાં આપણે જોયું કે સદીશના સરવાળા બે રીતે થઈ શકે. એક હતી ભૌમિતિક રીત, બીજી હતી બેઝિક રીત. ને એમાં મેં વાત કરી હતી કે બેઝિક રીત એટલે તમારે ગણતરીની મદદથી સરવાળા કરવાના. તો આજે આપણે બેઝિક રીત સમજવાની છે, જે બહુ અગત્યની છે. કઈ રીત? બેઝિક રીત. પહેલાં આખા દાખલાનું ફોર્મેટ તમે સમજી લેજો, કારણ કે દાખલો આખો પૂરો થાય અને પછી ચિત્ર તમને આખું ક્લિયર થાય. એટલે જેટલું હું ખાલી ભણાવું ને એટલામાં જ વિચાર કરવાનો છે, બીજું કાંઈ તમારે વિચારવાનું છે નહીં. બરાબર ને? બધું આવડી જાય જો છેલ્લે દાખલો પૂરો થાય ને એટલે. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે, ધ્યાન આવી રાખજો. હવે તમને એક સરસ મજાની આકૃતિ આપી દી. આને હું એક્સ અક્ષ કહી દઉં ને એને લંબરૂપે કઈ અક્ષ હોય? વાય. આ એક સદીશ એ આપી દે અને આ એક સદીશ બી આપે. આ સદીશ એ એક્સ અક્ષ સાથે ધારો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે અને સદીશ બી છે એ 60 ડિગ્રીનો ખૂણો બનાવે. અમુક આકૃતિ હોય વિચિત્ર દોરે હો, એ કે આ 60 ડિગ્રીનો ખૂણો અને આ 30 ડિગ્રીનો ખૂણો, બાપ કરતાં દીકરો મોટો, એવું થવું ન જોઈએ. એવો મર્ડર ન થવું જોઈએ ટૂંકમાં. તો અહીંયા શું આવશે? 30 ડિગ્રીનો ખૂણો અને અહીંયા કેટલો થાય? 60 ડિગ્રીનો. એટલું ક્લિયર છે કે નહીં? હવે રકમમાં સદીશ એનું તમને મૂલ્ય આપી દે. સદીશ એનું મૂલ્ય એટલો મતલબ શું થાય? સદીશ એની લંબાઈ અથવા એનું મૂલ્ય કહેવાય. સદીશ એનું મૂલ્યને હું કીધું એ સપોઝ 10 એકમ આપે અને રકમમાં સદીશ બીનું મૂલ્ય તમને આપી દીધું હશે. જો આમ ન લખવું તમે શું લખી શકો? માનાકમાં સદીશ એ, પણ આપણે આમાં ટેવ પાડશું. સદીશ બીનું મૂલ્ય તમને રકમમાં આપી દે 8 એકમ. અને હવે તમને એવો પ્રશ્ન પૂછે કે સદીશ એ પ્લસ બી બેઝિક રીતથી મેળવો. તો હવે જો સમજવાનો પ્રયત્ન કરજો. એ પ્લસ બીનો મતલબ શું થયો? સદીશ એ અને બીનો સરવાળો કરવાનો. કેલ્ક્યુલેટર બધા પાસે છે ને ટૂંકમાં? ઓકે, હાલો એનો ઉપયોગ આવશે ટૂંકમાં. તપ ધબાટી બોલાવજો. બરાબર ને? આપણે આ દાખલામાં જ પૈસા વસૂલ કરી નાખવાના છે. ઓકે, હાલો. તો હવે જો અહીં ધ્યાન આપજો, પહેલાં સદીશ એને પકડી લો. હું કહું ત્યારે એનો ઉપયોગ કરશું આપણે. પહેલાં આ સમજો, કંઈક આવડે તો એનો ઉપયોગ થાય ને. પહેલાં લખવાના સદીશ એના ઘટકો. ભાઈ ધ્યાન રાખજો, જેટલા સદીશ હોય એટલાના ઘટકો પહેલાં ગણી નાખવાના. સદીશ એના ઘટકો ગણો છો. હવે જ્યારે સદીશ એના ઘટકો ગણો ત્યારે એ વિચારવાનું કે સદીશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. તો થીટા અહીં લખી નાખવાનો કાઉન્સમાં, એટલે તમને ખબર પડે સદીશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રી. ગીત લગ્ન થાય એના ગીત ગાવાના ટૂંકમાં. વાત કોની થાય છે અત્યારે? સદીશ એની. તો સદીશ એ કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. બરાબર. હવે સદીશ એના બે ઘટકો હશે ટૂંકમાં. એક એક્સ ઘટક. એક્સ ઘટક ગણવાનું સૂત્ર શું આવશે? એ કોસ થીટા. બરાબર. હવે એ તમને રકમ આપેલો છે, કેટલો છે? 10 એકમ. કોસના કોસ થીટા કેટલો છે? 30 ડિગ્રી. હવે અહીંયા ગલકા ન નીકળવા જોઈએ. કોસ 30ની કિંમત કેટલી થાય? જો એ કોઈ ત્રિકોણમિતિ કોષ્ટક તૈયાર ન થયું હોય તો બાજુમાં કોષ્ટક રાખજો, પીડથી કામ કરવાનું છે આપણે. કોસ 30ની કિંમત કેટલી થાય? રૂટ 3/2. મૂંઝાવવાનું નથી કાંઈ ટૂંકમાં, આવડી જાય આરામથી. હવે તમારે શું કરવાનું? 10^2 = 5 આવે ને? અને એમ ન ખબર પડે. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરાય ને આપણે. જો પહેલાં 3નું વર્ગમૂળ કાઢો. પહેલાં 3 ટાઈપ કરો પછી વર્ગમૂળ નીચે ને ડબ્બો. 1.732 આવે છે.
પરફેક્ટ કિંમત લેવાની બને ત્યાં સુધી. એટલે તમારે કાંઈ નહીં કરવાનું. શું કરવાનું? કેલ્ક્યુલેટરમાં જ વહીવટ કરવાનો. ત્રણ ટાઈપ કરવાના, પછી વર્ગમૂળ દબાવો, બરાબર, એને એમ નામ દેવા દેવાનું. પછી ગુણ્યા દહ કરો, ને એના ભાગ્યા કેટલા કરવાના? બે. તો જવાબ શું આવ્યો? 8.66 આવે છે ને. પોઈન્ટ પછી બને ત્યાં સુધી બે જ આંકડા ધ્યાનમાં લેવાના. 8.66. જો આ એક્સ ઘટક મળી ગયો. ક્લિયર થયું? એટલે આનો મતલબ શું થયો એ તમને કહું. જો સદિશ એની લંબાઈ કેટલી છે? 10 એકમ, બરાબર ને. તો આ સદિશે એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય? 8.66 એકમ અંતર કાપ્યું હોય. ઓકે, હાલો હવે રસ લઈએ આપણે વાય ઘટકમાં. આ એક્સ ઘટકની સામે જ એનો વાય ઘટક ગણવાનો. તો વાય ઘટકનું સૂત્ર શું હશે? એ સાઈન થીટા. સદિશ એનું મૂલ્ય કેટલું છે? 10 એકમ. હાલો 10 લઈ લો. અહીં સાઈનના સાઈન થીટો કેટલો છે? 30 ડિગ્રી. ઓકે, હાલો 10 ના 10, સાઈન 30ની કિંમત, સાઈન 0ની કિંમત 0, સાઈન 30ની કિંમત 1/2. હવે આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરાય, બરાબર. 10 × 1 એટલે 10 થાય ને, એના ભાગ્યા 2 એટલે કેટલા આવે? 5. તો આ શું કહેવા માગે? સદિશ એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? 8.66. અને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? 5 એકમ. આઈડિયા આવે છે કે નહીં? ઓકે, હાલો ઠીક છે. આઈડિયા આવે પણ એરટેલ નહીં આવતું. હાલો ઓકે. તો સદિશ એનો વહીવટ પૂરો થયો. હવે કયા સદિશમાં રસ લેવાનો? તો સદિશ બીના ઘટકો ગણવાના. પણ જ્યારે ઘટકો ગણતા હોય ત્યારે કાઉન્સમાં શું લખવાનો? થીટો. તો સદિશ બી છે એ કેટલો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો. હાલો લ્યો. તો ફરીવાર પાછા ગુણગાન ગાઈએ આપણે. બીના એક્સ ઘટક ગણવાનું સૂત્ર શું આવે? બી એક્સ બરાબર બી કોસ થીટા, બરાબર ને. આ એ હોય તો એ આવે ને, બી હોય તો બી આવે. હવે સદિશ બીનું મૂલ્ય કેટલું છે? 8 એકમ. કોસના કોસ. હવે બી છે એ ખૂણો કેટલો બનાવે છે? એટલે અહીંયા 60 ડિગ્રી આવશે. હાલો 8 ના 8, કોસ 60ની કિંમત કેટલી થાય? 1/2. 8 × 1 એટલે 8 ના 2 એટલે 4 આવશે ને. તો આ આવશે 4 એકમ. આ તમને કયો ઘટક મળ્યો? એક્સ ઘટક. એ જ રીતે વાય ઘટક મેળવી નાખીએ આપણે. બી વાય બરાબર સૂત્ર શું થાય? બી સાઈન થીટા. બીની કિંમત કેટલી છે? 8 એકમ જ છે, બરાબર ને. હાલો સાઈનના સાઈન થીટા કેટલા મૂકશો? 60 ડિગ્રી. 8 ના 8, સાઈન 60ની કિંમત √3/2. હવે શું કરવાનું? હાલો પહેલાં 3નું વર્ગમૂળ કાઢો, એના ગુણ્યા 8 કરો ને એના ભાગ્યા 2 કરો. 6.92. કાંઈ ન હોય તો શું લખવાનું? 1 એકમ. લ્યો હાલો. અહીંયા મને કહો છો 6.92, પછી કેવો આંકડો આવે? 8 આવે ને. જો અહીંયા 5 કરતાં વધારે હોય ને તો 1 ઉમેરી દેવાનો, ખબર પડે છે કે નહીં? એટલે અહીંયા કેટલા લખી નાખવાના? 93. તમને આમ આવ્યો તો જવાબ 6.92 4. તો 4 જતો રહે, કાંઈ ઉમેરાશે નહીં. પણ અહીં જો 92 7 આવ્યો હોય તો આના કાઢ નાખવાનો, પણ આમાં 1 ઉમેરી દેવાનો. એને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? હાલો તો 6.93 એકમ. તો આ દાખલાનું એટલું ફોર્મેટ ક્લિયર થયું. સદિશ એનો એક્સ ઘટક મેળવી નાખવાનો, વાય ઘટક મેળવવાનો, બીનો એક્સ ઘટક મેળવવાનો, વાય ઘટક મેળવવાનો, પછી મેળવવાનો આર એક્સ. આર એક્સ શું છે એ તમને થોડી વારમાં સમજાવ્યું, પણ ખાલી આ યાદ રાખજો. આર એક્સ, આર એક્સ એટલે બીજું કંઈ નહીં, જે કંઈ સદિશ આપ્યા હોય ને એના એક્સ ઘટકનો સરવાળો. તો અહીં કયો સદિશ છે? એ એક્સ, એનો એક્સ ઘટક, અને બીજો કયો આવશે? બીના એક્સ ઘટકનો સરવાળો કરી નાખવાનો, ખબર પડે છે કે નહીં? હાલો તો હવે આર એક્સ કઈ રીતે મેળવશો? એ એક્સ તમને મળી ગયેલા હશે. કેટલા છે? 8.66. અને બી એક્સ કેટલા મળ્યા? જો આ એક્સ હોય તો આમાં એક્સ જ આવો જો, નકર અમુક અહીંયા ભૂલી જાય. એ એક્સ બી વાય એમ નહીં, અહીંયા શું આવશે? એ એક્સ અને બીજો સદિશ કયો હશે? બી એક્સ. જેટલા સદિશ હોય ને એ આવવો જોઈએ, એ અને બી, બીના ક્યાં ઘટક આવવા જોઈએ? એક્સ ઘટક. હાલો બી એક્સ કેટલા છે? 4. તો અહીંયા 12.66 થશે એકમ.
હવે આર એક્સ ની સામે શું મેળવવાનું તમારે આર વાય, તો આર વાય નું સૂત્ર શું થાય, જે સદિશ હોય લખી નાખવાના એ અને બી, પણ એના ક્યાં ઘટક લેવાના, વાય ઘટક. હાલો તો આર વાય બરાબર શું આવશે, કે એ વાય કેટલા મૂકશો, 5, બી વાય કેટલા મૂકશો, 6.93, કરો સરવાળો, 11.93 એકમ. લ્યો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. હવે આના ઉપરથી આપણે સદિશ આર બનાવવાનું. હવે અહીંયા ધ્યાન આપજો, કોઈ પણ સદિશ હોય એ હોય તેનું વ્યાપક સ્વરૂપ શું છે, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, કે નહીં આવડે. આમાં આગળ વધી એની પહેલાં બીજી એક વાત તમને એ કહી દઉં છું, જો આપણે કાલે ત્રિકોણનો નિયમ ભણ્યા હતા, જો ખાસ ધ્યાન રાખજો. અહીં આ સદિશ એ હતો, એની માટે કોને મૂક્યો હતો, સદિશ બીની. તો હવે પરિણામી સદિશ ક્યાંથી નીકળ્યો હતો, અહીંથી. આ જે સદિશ છે ને એને એનો પરિણામી સદિશ કહેવાય. શું કહેવાય, પરિણામી સદિશને અંગ્રેજીમાં રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય. શું કહેવાય, એટલે આ હકીકતમાં શું હતો, સદિશ એ હતો, આ બી હતો, ને એનો સરવાળો થઈને તમને શું મળ્યું હતું, સદિશ એ પ્લસ બી. અને એ પ્લસ બી નો લખવું હોય તમે શું લખી શકો, સદિશ આર. ફરી એકવાર કહો, જો અહીંયા તમારે એ પ્લસ બી નો લખવું હોય તો હું લખી શકો, સદિશ આર. ટૂંકમાં સદિશ આરનું ઓપરેશન કરો તો શું નીકળે એમાંથી, સદિશ એ પ્લસ બી. હજી એક એક્ઝામ્પલ લઈએ, સદિશ એ અહીંયા છે, એની માટે હું સદિશ બી મૂકી દઉં, તો પરિણામી સદિશ ક્યાંથી નીકળવાનો, અહીંથી. આ તમને હું બતાવે, બેનો સરવાળો. અને જો સરવાળો ન લખવો હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો, સદિશ આર. ખબર પડે છે કે નહીં. હવે હકીકતમાં સદિશ આર ઇઝિપલ ટુ શું છે, તો ધ્યાન આ રાખજો, સદિશ આર ઇઝિપલ ટુ શું થાય, એ અને બીના સરવાળાને બીજું નામ શું આપ્યું આપણે, સદિશ આર. હવે સદિશ એનું ઓપરેશન કરો તમે આમ લખી શકો, જોજો, સદિશ એ બરાબર આવું થાય, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. હું અહીં લખું, જો બધાને દેખાય એમ, સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું છે, ઘણી કાંઈ અહીંયા આપણે અટકી જઈએ, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ શું લખી કહે, સદિશ એ પ્લસ બી. એ પ્લસ બીને જ આપણે શું નામ આપેલું છે, આર. આર એટલે બીજું કંઈ નહીં, એ અને બીનો સરવાળો. ઓકે હાલો, હવે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આવું લખી કહે, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. હું ડોળા પડે ઉભેલો, હજી એકવાર કહું, લ્યો હું આમ લખું ને તો દેખાય આગળ, સદિશ એ બરાબર આમ લખાય, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ. લખાય કે ન લખાય, અહીંયા ઝેડ ઘટક નથી એટલે શું આવશે, એ એક્સ આઈ કેપ અને એ વાય જે કેપ. એટલે અહીં સદિશ એ બરાબર શું લખ્યું આપણે, એ એક્સ આઈ કેપ અને એ વાય જે કેપ. ઓકે હાલો, અને અહીં સદિશ બી બરાબર શું થાય, બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ. ક્લિયર થયું, જો જુઓ હાલો. હવે આ બીમાંથી તમારે આને કાઉન્સ અલગ પડી ગયો હતો, તો એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, અહીંયા કાઉન્સ અલગ પડી દઈએ તો શું આવશે, બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ. હવે આ બીમાંથી આઈ કોમન નીકળે કે નહીં, તો આમાંથી આઈ કોમન કાઢી નાખો તો શું આવશે, એ એક્સ પ્લસ બી એક્સ ઇન્ટુ શું આવે, આઈ કેપ. અને આમાંથી તમે જે કોમન કાઢી નાખો તો શું વધ્યું રહે, એ વાય પ્લસ બી વાય ઇન્ટુ શું આવશે, જે કેપ. હવે એ એક્સ પ્લસ બી એક્સને આપણે શું નામ આપશું, આર એક્સ. શું નામ આપશું, એટલે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય, કયો, આર એક્સ આઈ કેપ. બરાબર ને, આર એક્સ આઈ કેપ. અને એ વાય બી વાયને શું નામ આપશું, આર વાય જે કેપ. તો તમને ખબર પડી કે હકીકતમાં આર એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, એ એક્સ અને બી એક્સનો સરવાળો. બરાબર ને, મૂંઝાતાની ઉભર ઉભર, મેં થોડુંક આમ આડાવડા ઘુમાવી દીધા છે, ઉભા રહેજો, મેઇન પોઈન્ટ ઉપર આવીએ. હવે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, બીજે ક્યાંય આડાવડું ઘૂમવાનું નથી, બીજું કાંઈ વિચારવાનું નથી. ફરી એક વાત, આ સદિશ એ હતો, એની માથે કોને મૂક્યો, સદિશ બી ને. બરાબર, હવે તમારાને સરવાળો કરવો હોય તો અહીંયા શું આવશે, સદિશ એ પ્લસ બી. અને એ પ્લસ બીને બીજું હેના વડે દર્શાવાય, આર વડે. ક્લિયર થયું, તો જો તમારે આર નો લખવો હોય તો એ પ્લસ બી લખી શકો, અને એ પ્લસ બી નો લખવો હોય તો હું લખી શકો, આર. હવે હું એમ કહું કે બે બાજુ માનાક લઉં, તો માનાકમાં આર ઇઝિક્વલ ટુ શું આવશે, માનાકમાં એ પ્લસ બી. એટલું યાદ રહે, માનાકમાં આર ભરો ના તમે શું લખી શકશો, માનાકમાં એ પ્લસ બી. ઓકે હવે કાંઈ ચિંતા ન કરતા, અહીંયા ઊંધીનું તો યાદ રહ્યું કે નહીં. હવે આ શું છે, આર એક્સ, ને આ શું મેળવો તમને, આર વાય. તો હવે આપણે સદિશ આર મેળવવાનો છે, તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું લખાય,
જો સદિશ એ હોય તો તમે શું લખશો? એ એક્સ આઈ કે અને એ વાય જે કે. તો આર હોય તો શું લખાય? આર એક્સ આઈ કે અને અહીંયા આર વાય જે કે. ખબર પડે છે? પહેલાં આર એક્સ મેળવી નાખવાનો, આર વાય મેળવી નાખવાનો, પછી શું મેળવવાનો? આર સદિશ આર મેળવવાનો. તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? કહો આર એક્સ બરાબર કેટલા મૂકશો? 12.66. શું આવશે? આઈ કે. અને આર વાય બરાબર શું મૂકશો? 11.93 જે કે. લ્યો અહીંયા હું તમને ચિત્ર ક્લિયર થયું. હવે હળવે એક દિન પૂછું તમને કે સદિશ આર કાઢો એની જગ્યાએ તમે શું લખી શકો? સદિશ એ પ્લસ સદિશ બી બરાબર. તો અહીંયા શું આવશે? 12.66 આઈ કેપ. આ બેનો સરવાળો થાય થઈ જાય 10 મોર અને 20 બિલાડા. મોરની સંખ્યા કેટલી થાય? 30 થાય. આ આઈ અને જે છે સીધો સરવાળો થાય નહીં, એટલે આને હમણાંમાં જ રહેવા દેવાનું. તો શું આવશે અહીંયા? 12.66 આઈ કેપ અને અહીંયા 11.93 જે કેપ. હજી તો ચિત્ર બાકી છે, આખો દાખલો સમજવાનો બાકી છે. આ તો ખાલી આપણે પાકો કર્યો હજી સમજ્યા નથી બરાબર ને. જે ધીમે ધીમે આગળ વધીએ આપણે. જો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું, હવે હું આખો દાખલો સમજાવું. જો તમારે શું કરવાનું હતું? આ સદિશ એ અને બીનો સરવાળો કરવાનો હતો. જોજો આર હું છે હવે તમને ખબર પડશે. તો તમારી પાસે બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી. હવે આનો મારે સરવાળો કરવો છે. તો આપણી પાસે એક ત્રિકોણની રીત અવેલેબલ છે. તો હવે સાંભળજો, તો તમારે શું કરવું પડશે? પહેલાં સદિશ તમારે શું મેળવવાનું છે? સદિશ એ પ્લસ બી. તો તમે પહેલાં કોને પકડશો? તો સદિશ એને હું દોરી નાખું. અહીંયા જોજો સદિશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 90 ડિગ્રીનો. હું કેમ ઘાણી કરો છો? હાલો કેટલા ડિગ્રીનો બનાવે છે? 30 ડિગ્રીનો. એની લંબાઈ કેટલી છે? 10 એક. હવે પહેલાં સદિશની માથે તમે કોને મૂકશો? બીજા સદિશને. ખબર પડે છે કે નહીં? આપણી આ એક્સ અક્ષ કહેવાય. તો એની માથે તમારે બીજા સદિશને મૂકવાનો બીને. પણ બીને કેટલા ડિગ્રીના ખૂણે મૂકવાનો? 60 ડિગ્રીના ખૂણે. તો પહેલાંના જાઓ આપણે, આ તો ખાલી વધારાનું છે. પહેલો સદિશ આ હતો, એની માથે શું કર્યું તમે? બીજાનું પૂછ મૂકી દીધું. તો હવે પરિણામી સદિશ ક્યાંથી નીકળશે? અહીંથી નીકળશે ને. ને આને શું કહેવામાં આવે? કયો સદિશ એ પ્લસ બી. અને જો સદિશ એ પ્લસ બી નો લખવું તમે શું લખી શકો? આ ખબર પડે છે કે નહીં? તો હવે આવડું આ જે તમને ઘટક મળ્યો આર એક્સ, આર એક્સ કેટલો મળ્યો? 12.66. એ તમને શું બતાવે? કે સદિશ આર એ એક્સ દિશામાં કાપેલું અંતર. તો આપણો જે આ સદિશ આર મળ્યો ને એને એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું છે? 12.66 એકમ. અને એને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? 11.93 એકમ. તો તમને ખબર પડે છે કે સદિશ આર શું છે? સદિશ આર બીજું કાંઈ નથી, એ અને બીનો શું બતાવે? સરવાળો. હવે જો તમારે આની લંબાઈ ગણવી હોય, આની લંબાઈ એટલે બીજું કાંઈ નહીં, એનું મૂલ્ય. તો હવે તમે એનું મૂલ્ય ગણી શકો. તો અહીં લઈ લો માનાક. તો માનાકમાં એ પ્લસ બી. તો અહીંયા તમારે શું કરવાનું? કયો વર્ગમૂળમાં આનો વર્ગ કરો. 12.66 નો વર્ગ ફફડાટી બોલાવો કેલ્ક્યુલેટરમાં. તો વર્ક કરવામાં બાળકોને એ જે ભૂલ પડે છે, જો હું એક શોર્ટકટ રીત બતાવું. હવે તમને એમ કીધું કે 3નો વર્ગ કરો એટલે શું કરે? 3×3 9 આવે કે નહીં? અહીંયા તો વાંધો નહીં. ઘણી વાર આમ કીધું કે 0.4048 95નો વર્ગ કરો. તો શું કરે? એકવાર ટાઈપ કરે 0.4048 95 × 0.4048 95 ત્યારે માઇન્ડ જવાબ આવે. એમાં એકાદો ઝીરો ભૂલી ગયો હોય તો એના માટે એક શોર્ટકટ રીત આપું વર્ક કરવા માટે. સપોઝ તમારે 3નો વર્ક કરવાનો છે તો 3 ટાઈપ કરવાનો, પછી ગુણાકારની નિશાની દબાવવાની અને પછી બરાબર કરો એટલે ડાયરેક્ટ વર્ગ જ થાય. ખબર પડે? 5નો વર્ક કરો તો પહેલાં શું કરવાનું? 5 કરવાના, ગુણાકારની નિશાની દબાવવાની ને પછી બરાબર કરો, વર્ક થઈ જાય. આઈડિયા આવે છે કે નહીં? 20નો વર્ગ કરવાનું કીધું હોય તો 20×, અને બરાબર એટલે વર્ક થઈ જાય કે નહીં? તો હવે આનો વર્ક કરવાનો 127. હાલ અને 11.93નો વર્ગ કરો 142.32. હવે આ બેનો સરવાળો કરી નાખો
392.59 આનો વર્ગમૂળ કાઢી નાખો. સત્તર પોઈન્ટ ઓગણ ચાલી ને લ્યો આ આપણો જવાબ. તો એનો મતલબ એમ કે તમારો જે આ સદિશ મેળવો ને બેનો સરવાળો હતી એની લંબાઈ કેટલી હશે? 17.39 એકમ હોય. પહેલો સદિશ એ કેટલી લંબાઈનો દોર્યો? 10 એકમ લંબાઈનો. બીજો સદિશ કેટલી લંબાઈનો દોર્યો? 8 એકમ લંબાઈનો. તો બેનો સરવાળો થઈને જે આ સદિશ મળે એની લંબાઈ કેટલી હોય? 17.39 એકમ હોય. ક્લિયર થયું કે નહીં? હવે આ સદિશ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવવાની એ મારે જાણવું છે. આ સદિશ કયો છે એ ખબર છે ને? પહેલા એ પ્લસ બી કયો તોય ભલે અને એને બીજું નામ શું છે? આર કયો તોય ભલે. હવે આ આર સી એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવવાની એ મારે જાણવું છે. 60 નો બનાવે અઠિયા મારોમાં જો એ જાણવા માટેનું સૂત્ર છે આપણી પાસે. અચ્છા સદિશ એ ખૂણો બનાવેલો જાણવું હોય તો અમારી પાસે સૂત્ર હતું ટેન થીટા બરાબર ટેન ઇન્વર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. કાલે ભણ્યા હતા કે નહીં? સદિશ બીનો ખૂણો જાણવું હોય તો બી વાયના છેદમાં બી એક્સ. હવે આપણે એનો જાણવાનો છે, એનો તો ખબર જ છે, બીનો ખબર છે, આપણે જાણવો કોનો? હા તો આપણે અહીં લખ્યો, અહીં લખો સદિશ આરની દિશા. દિશા એટલે બીજું કાંઈ નહીં, તમને શું બતાવે એ ખૂણો. તો ખૂણા માટે શું કરવાનું? થીટા બરાબર ટેન ઇન્વર્સ શું આવશે એનો? વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. તો થીટાના થીટા, ટેન ઇન્વર્સના ટેન ઇન્વર્સ. સદિશ આરનો વાય ઘટક કેટલો મળ્યો? 11.93 ના છેદમાં એનો એક્સ ઘટક 12.66. તો થીટાના થીટા, ટેન ઇન્વર્સના ટેન ઇન્વર્સ 11.93 ના છેદમાં 12.66 કરો 0.94 23. હવે શું કરશો તમે? નેચરલ ટેન્જેન્ટમાં જોશો ને તમે, નેચરલ ટેન્જેન્ટમાં જોવો ને 94.23 નજીકનો આંકડો ગોતો. સોરાણું 24 આવે ને, હાલો એમાં ખૂણો કેટલો છે કયો? 43.3 ડિગ્રી. હવે જો તમે આ પરફેક્ટ આકૃતિ દોરશો ને, આની લંબાઈ 10 એકમ રાખો. સાંભળજો, જો આને ફિઝિક્સ કહેવાય. આની લંબાઈ તમારે કેટલી રાખવાની? કરેજીન તમારે આ પ્રયોગ કરવો હોય તો કરી શકો. જોજો આની લંબાઈ કેટલી રાખવાની તમારે? 10 એકમ. અને કેટલા ડિગ્રીના ખૂણે દોરવાનો? 30 ડિગ્રીના ખૂણે. આની લંબાઈ તમારે કેટલી રાખવાની? 8 એકમ. 8 એકમ એટલે 8 સેન્ટીમીટર રાખવાની. અને એને કેટલા ડિગ્રીના ખૂણે દોરવાનો? 60 ડિગ્રીના ખૂણે દોરવાનો. પછી આ બેન જોડી દેવાના. તો આ સદિશની લંબાઈ કેટલી આવશે? ઓટોમેટિકલી તમે જોશો ને માપશો ને તો એની લંબાઈ એટલી આવશે 17.39. ને તમે આનો ખૂણો માપશો ને તો એ કેટલો આવશે? 43.3 ડિગ્રી આવશે. આઈડિયા આવે છે કે નહીં? ધીમે ધીમે આપણે રાગે પાડવાનું છે. જો હવે આવા દાખલા આવે એટલે તમારે પહેલાં શું કરવાનું? આ આકૃતિ કાંઈ દોરવાની કોઈ જરૂર છે નહીં, ખાલી આપણે પહેલાં એટલું યાદ રાખીએ, સ્ટેપ બાય સ્ટેપ હાલીએ. જો પહેલાં એટલું આવડી જાય ને તો ઇનફ. જો સદિશ એ અને બી આપી દે, તમારે પહેલાં શું કરવાનું? એના ઘટકો મેળવી નાખવાના. એ એક્સ મેળવવાનો, એ વાય મેળવવાનો, બી એક્સ મેળવવાનો, બી વાય મેળવવાનો. પછી હું યાદ રાખવાનું આર એક્સ મેળવવાનું. તો આર એક્સ શું હશે? તો કે એ એક્સ અને બી એક્સનો સરવાળો. પછી હું મેળવવાનું આર વાય મેળવવાનું. આર વાયનું સૂત્ર શું છે? એ વાય બી વાય. ક્લિયર થયું? આર એક્સ અને આર વાય મળી જાય એટલે આપણો સદિશ આર મળી જાય. સદિશ આરની અંદર શું હમાયેલું છે એ તમને ખબર હોવી જોઈએ. શું છે? એ પ્લસ બી. પણ એ છેલ્લે મૂકશું આપણે. તો આર એક્સની કિંમત તમારે મૂકી દેવાની. અહીંયા આઈ કેફ લખવાનું ભૂલવાનું નહીં, અહીંયા જે કેફ લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા જો તમે સદિશ મૂકો એટલે શું કરવાનું? આર એક્સ આઈ કેફ પ્લસ આર વાય જે કેફ. આર એક્સની કિંમત અહીંથી મૂકી દેવાની, આર વાયની કિંમત અહીંથી મૂકી દેવાની. ને પછી સદિશ આર ભળવાને તમારે શું મૂકવાનું? સદિશ એ પ્લસ બી. એટલે આ તમને શું બતાવે? સદિશ એ અને બીનો સરવાળો. બરાબર ને? પછી એનું મૂલ્ય ગણવાનું. એટલે આનો વર્ગ આનો વર્ગ. એટલે આ મળી જાય. ને પછી સદિશ આરની દિશા ગણવાની. અને આરની દિશા ગણવા માટે શું કરવાનું? આરનો વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. તો એ કેટલો ખૂણો બનાવતો હશે એ તમને મળી જાય. ક્લિયર થયું કે નહીં? પહેલાં એક દાખલો આપું, વ્યવસ્થિત રીતે ગણવાનો પ્રયત્ન કરો. લખો લ્યો, આ નથી ગણવાનો, આ ખાલી આમાં જોઈ જોઈને એ ગણવાનો છે. મુરત કરો. જો હવે આ સારું સોગડ્યું હોય તો આવડી જાય, નકર પહેલાં કોળિયામાં જો કાંકરો આવી ગયો તો અઘરું પડશે. હાલો
आकृति आज राखवानी छे। लखो पहेला प्रश्न, नीचेना સદિશોનો સરવાળો બેઝિક રીતથી કરો। આકૃતિ દોર નાખો, સદિશ એને 30 ડિગ્રીના ખૂણે દોરવાનો છે અને બીને 60 ડિગ્રીના ખૂણે। એનું મૂલ્ય તમને રકમમાં આપી દે 5 એકમ અને બીનું મૂલ્ય તમને રકમમાં આપી દે 8 એકમ। ત્રિકોણમિતિ કોષ્ટક જો યાદ ન હોય તો બાજુમાં તમે એનો ઉપયોગ કરી શકો, બરાબર ને, બાજુમાં રાખીને, પણ દાખલો પૂરો ગણવાનો છે, ભલે અડધી કલાકની વાર લાગે, બરાબર। ફેરફાર નથી થયું ને ચેટિંગ, બરાબર જ બતાવી છે ને। હવે ધ્યાન રાખજો, ફરી એકવાર તમને આખું ફોર્મેટ ક્લિયર થયું કે નહીં આ દાખલાનું, તમને ખાલી યાદ કરતું રહેવાનું છે કે આમાં હું શું કરવાનું છે। જો અહીંયા પ્લીઝ ધ્યાન રાખજો, હવે પહેલા કોના ઘટકો મેળવવાના, સદિશિયાના, સદિશિયાના ઘટકો, જ્યારે સદિશિયાના ઘટકો મેળવો ત્યારે વિચાર લેવાનું સદિશિયા કેટલો ખૂણો બનાવે, 30 ડિગ્રીનો। હવે સદિશિયાનો એક્સ ઘટક ગણવાનું સૂત્ર શું આવે, એ એક્સ બરાબર એ કોસ થીટા, એ કેટલા છે 5। આ સૂત્ર ફરજિયાત લખવાનું છે તમારું, ડાયરેક્ટ શોર્ટકટ ભાગવાનું નથી, એ બરાબર મૂકજો 5, કોસ થીટા કેટલા મૂકશો 30 ડિગ્રી, 5 × 5 કોસ 30ની કિંમત √3/2। હવે આનું સાદુરૂપ આપો, જવાબ કેટલો આવે 4.33 એકમ, કેટલાને આવી ગયો છે આ જવાબ। ઓકે, હાલો એક્સ ઘટકમાં કોઈનો પ્રોબ્લેમ નથી, વાય ઘટકની વાત કરો તો એ વાય બરાબર શું આવશે, એ સાઇન થીટા, એની કિંમત કેટલી છે 5, સાઇનના સાઇન થીટા કેટલો છે 30, 5 × 5 સાઇન 30ની કિંમત 1/2, 5 × 5 એટલે 2.5, તો વાય ઘટક કેટલાને આવો આવી ગયો છે। ઓકે હાલો, ત્યાર પછી સદિશ બીના ઘટકોની વાત કરો, તો સદિશ બી કેટલો ખૂણો બનાવે છે 60 ડિગ્રીનો, તો બીનો એક્સ ઘટક ગણવાનું સૂત્ર શું આવશે, બી એક્સ બરાબર બી કોસ થીટા, બીની કિંમત કેટલી છે 8, કોસના કોસ થીટા કેટલા મૂકશો 60 ડિગ્રી, તો 8 × 8 કોસ 60ની કિંમત 1/2 થાય ને, 8 × 1 એટલે 8 × 2 એટલે કેટલા આવશે 4। હાલો વાય ઘટક ગણવો હોય તો બી વાય બરાબર બી સાઇન થીટા આવશે, અહીંયા સાઇન થીટા, બીની કિંમત કેટલી છે 8, સાઇન થીટા કેટલા મૂકશો 60 ડિગ્રી, 8 × 8 સાઇન 60ની કિંમત, હાલો કરો હિસાબ આનો 6.93, એટલે આટલું મળી જાય પછી તમારે શું મેળવવાનો આર એક્સ, તો આર એક્સ બરાબર શું થાય એ એક્સ અને બી એક્સ, જેટલા સદિશ આપ્યા હોય ને એ લખી નાખવાના, એના કયા ઘટકો ધ્યાનમાં લેવાના એક્સ ઘટક, તો એ એક્સ કેટલો છે 4.33 અને બી એક્સ કેટલો છે 4, એટલે જવાબ કેટલો આવે 8.33 એકમ। આર વાય બરાબર શું આવશે એ વાય પ્લસ બી વાય, અહીંયા વાય હોય ને તો અહીં બીજી જગ્યાએ વાય જ હોવો જોઈએ ના, જે સદિશ હોય એ આવશે ટૂંકમાં, હાલો તો એ વાય બરાબર કેટલા મૂકશો 2.5 અને બી વાય બરાબર 6.93, કરો હિસાબ 9.43 એકમ। ઓકે, હવે આર એક્સ અને આર વાય મળી જાય એટલે આપણે જે સદિશ મેળવવાનો છે આર એ મળી જાય, આર બરાબર સૂત્ર શું છે આર એક્સ આઈ કેપ આર વાય જે કેપ, હવે આરની અંદર શું સમાયેલું છે તમને ખબર છે સદિશ એ પ્લસ બી, હવે આર એક્સ બરાબર કેટલા મૂકશો 8.33 આઈ કેપ અને આર વાય બરાબર કેટલા મૂકશો 9.43 જે કેપ, તો આ તમને એ પ્લસ બી મળી ગયો, સદિશ એ પ્લસ બી નું મૂલ્ય મેળવતા આવડશે હવે, તો શું આવશે 8.33 નો વર્ગ કરો 69.38 અને 9.43 નો વર્ગ કરો 88.92, બે નો સરવાળો કરીને વર્ગમૂળ કાઢો 131, બરાબર ને, આ તમને એનો જવાબ મળ્યો કહેવાય, 158 આવે છે, હા વર્ગમૂળ બાકી રહ્યું ને 158.31, ને હવે આનું વર્ગમૂળ કાઢો તો 12.58, લ્યો
तो आटलो जवाब कितला ने आवी गयो छे? ऑलमोस्ट बधाने आवी गयो छे जवाब, बराबर ने? हवे तमने थीटा गणवानो कीधो होय तो थीटा एटले हुं तो के सदिश आर नो दिशा, तो सदिश आर नी दिशा गणवा माटे हुं करवानुं? टेन इनवर्स कोनो वाय घटक ध्यानमां लेवानो? आर नो वाय घटक ना छेदमां एक्स घटक, तो टेन इनवर्स ना टेन इनवर्स। वाय घटक केटलो मळ्यो आर नो? 9.43। અને એક્સ ઘટક કેટલો મળ્યો? 8.33। તો ટેન ઇન્વર્સ ના ટેન ઇન્વર્સ, આ ટેન ઇન્વર્સ લખવાના જ તેવો, અહીંયા અમુક લખતા નથી, આ ટેન ઇન્વર્સ ફરી વાર લખવાના। 9.43 ના છેદમાં 8.33 કરો, 1.33 પછી ચાર આંકડા લખવાના ગમે એમ કરી, 13 પછી 21 20। ચાલો હવે નેચરલ ટેન્જન્ટમાં તમારે જોવાનું, 1.13 ની નજીક કયો ખૂણો આવે? 48.5 ડિગ્રી। આ તો આપણે દાખલો ગણવાની દ્રષ્ટિએ ગણ નાખ્યો, બરાબર ને? આ આપણો જવાબ, પણ જો આને સમજવો હોય તો કઈ રીતે સમજવાનો તો ધ્યાન આવી રાખજો, તો તે દાખલાનું મહત્વ સમજાય તમને। હવે તમારે પહેલાં શું કરવાનું છે? સદિશ એ પ્લસ બી મેળવવાનો છે, તો પહેલાં તમારે કોને દોરવાનો? સદિશ એને, એની લંબાઈ કેટલી છે? 5 એકમ। એકવાર આ સમજી લેજો તો જ આનું મહત્વ સમજાય, નકર ખાલી દાખલા જ ગણશો તમે, નકર અમુક આર મેળવી નાખશે પણ એને ખબર નહીં હોય કે આ હકીકતમાં આર છે હું, એટલે ધ્યાન અહીં રાખજો। તો પહેલાં હું અહીં એક્સ અક્ષ બતાવી દઉં, બરાબર? આ એક્સ અક્ષ, હવે પહેલાં કોઈ કયો સદી દોરવાનો? તમારે સદી છે, હવે સદી છેની લંબાઈ કેટલી છે? 5 એકમ, એટલે 5 એકમ લંબાઈનો ધારો કે આ સદી છે, આ 5 એકમ છે, એ કેટલા ડિગ્રીના ખૂણે દોરવાનો? 30 ડિગ્રીના। આ એક પ્રકારની એક્સ અક્ષ કહેવાય। હવે સદિશ એની માથે કોને મૂકવાનો? સદિશ બીને, બરાબર? આ તો ખાલી સમજવા માટે, પછી આ કંઈ દોરવાની જરૂર છે નહીં, તો એની માથે તમારે દોરવાનો છે સદિશ બીને। હવે સદિશ બી એક કરતાં નાનો છે કે મોટો છે? તો એના કરતાં થોડીક લંબાઈ એની વધારે બતાવવાની, ને આ ખૂણો 60 ડિગ્રી જેવો લાગવો જોઈએ, એવું અમુક આને 60 ડિગ્રીનો ખૂણો કે આને જેમ ફાવે એમ સદિશ દોરે, પછી કાંઈ ખૂણાનો મેળ ન રહે, એટલે 60 ડિગ્રી એપ્રોક્સિમેટલી તમને લાગવું જોઈએ, બરાબર? આ લંબાઈ કેટલી હશે? 8 એકમ, બરાબર ને? આ કયો સદિશ છે? બી કેટલા ડિગ્રીના ખૂણે દોર્યો? 60 ડિગ્રી। તો પહેલાંના શીર્ષ ઉપર બીજાનું પૂછ મૂક્યું, તો હવે આપણો પરિણામી સદિશ અહીંથી નીકળશે ને? આ જે બતાવે શું બતાવે? એ પ્લસ બી, પણ સરળતા રહે એટલા માટે આપણાને શું કીધેલું છે? આ તો હવે આ સદિશની લંબાઈ કેટલી હશે? કેટલી હોય? 12.58 આની લંબાઈ હોય, ને તમે એનો એક્સ ઘટક એ મેળવેલો છે, જો એક્સ ઘટક એટલે આર એક્સ દિશામાં કાપેલું અંતર, આ આપણો આર એક્સ થાય, શું થાય? એ આર એક્સ કેટલો મળ્યો? 8.33। અને વાય દિશામાં કાપેલું અંતર એટલે આપણું આ થયું, સદિશ આર આ છે ને, એને વાય દિશામાં કાપેલું અંતર એટલે આપણું આ થયું, એ વાય ઘટક કહેવાય, 9.43। અને સદિશ આર એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો એ ગણવું હોય તો આપણું આ થાય, કેટલો મળ્યો? 48.5 ડિગ્રી। પણ દર વખતે આવી આકૃતિ દોરવાની કઈ જરૂર છે નહી, ટપો પડે છે કે નહીં? તો એક દાખલો આપી દો, હવે લખો, લ્યો નહી અત્યારે જ ગણવાનો છે। લખો, નીચેની આકૃતિમાં સદિશનો સરવાળો બેઝિક રીતથી કરો, હાલો ફટાફટ આ દાખલો પૂરો કરો, તો